नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो घनश्याम श्रीहरेकृष्णमहाराजनीघनश्यां जय કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ ગોંડલના રાજા દરબાર હઠીસિંહજીના આંગણે ભગવાન શ્રીહરિ પધાર્યા છે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન દ્વારા જે ઉપદેશ આપ્યો છે એ જ ઉપદેશ સદગુરુ આધારાનંદ સ્વામીએ નોંધ્યો છે સ્વામી પ્રગટની વાત લખી છેલ્લે કહે છે સાચે સદગુરુ દુનિયા કથી કથી કર્મવું પાવે ધનિયા साचे सदगुरु बिन सब दुनिया, कथि कथि कर्मवो पावे धनिया, मुक्त कः तमि थ्या सब कहनी मुक् कहतमि थ्या सब कहनी रहिके रहनी,

આ બધી વાતો ખોટી જો પ્રગટ નો અનુભવ નથી તો સાંભળજો પ્રગટનો અનુભવ નથી તો આ બધી વાત ખોટી અને પ્રગટનો અનુભવ છે તો આ બધી વાત સાચી ગણિત સમજાણું તમને દાદા ગણિત સમજાણું પેલો ગામડાનો માણસ વિધવા બાની સેવા કરીને બા મરી જાય અને પછી દીકરાને અપાર દુઃખ થાય એને છાનો રાખવા માટે પેલા માણસે કીધું ને ભાઈ ભાઈ શા માટે રડે છે તારા એકલાના બા થોડા હતા મારા બા હતા આખા ગામના બા હતા વાત તો એકની એક જ બોલો અને એ વાત કોઈએ પકડી અને એના ગામમાં મલ્લ હતો નવો પરિણ્યો પત્ની મરી જાય મલ માથા પછાડે અને આડી એ જ અનુભવ કર્યો શું ભાઈ ભાઈ પત્ની મરે તો દુઃખ થાય જ કોને ન થાય પણ તારી એકલાની થોડી હતી મુક્ત કહત મીથ્યા સબ કહેની રંગ જમાવે રહી કે રહેની સ્વામી કે રંગ તો ત્યારે જામે મજા તો ત્યારે આવે કે જે વાત કરીએ ને આપણે એ આપણા આપણા જીવનમાં 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 ઉતારીએ કોના આ કળિયુગમાં ચાંદ્રણ કરનારા કોણ મળે આ કળિયુગમાં ધારણા પારણા કરનારા કોણ મળે આપણા ગુરુજીની વાત તમને યાદ છે દાદા ગુરુજીએ કેવી રીતે ગુરુજીને એક ઉપવાસથી શરૂઆત કરાવી હતી સાંભળી છે ને ખૂબ નાની ઉંમરમાં ગુરુજી ઉપવાસ લાંબો લાગે તપ કઠણ લાગે ત્યારે દાદા ગુરુજી એક ઉપવાસ કરવા માટે ગુરુજીને કેવી રીતે ટેવ પડાવી અને એ પ્રતાપે આજે ગુરુજી એક વર્ષના ધારણા પારણા કરી શકે છે તો એના પ્રતાપે આપણા લોયાધામના બધા સંતો હમણાં માઘ માસ ચાલતો તો બધા સંતોએ વ્રત કર્યું ધારણા પારણા ચાંદ્રાયણ કેટલા નિષ્કામથી ચાધારણા વ્રત ચાલે કેટલા મહિનાથી બધા સંતોએ કર્યું કર્યુંલકણ ભગતે કર્યું એટલું અમારા ચાંદ્યામ દાદાએ ચાલુ કરી દીધું કેમ ખાલી વાતો નથી ભરેલી વાતો છે દાદા કેવી વાતો છે કેવી વાતો છે ખાલી બંદૂક હોય એનાથી કોઈ પંખી ભાગે સિંહ કે વાઘ ભાગે પણ ભરેલી હોય તો એક ભડાકો કરો તો ઉભો રે કોઈ કારણ ભરેલી બંદૂક છે ને સિંહ જેવા વાઘ જેવા વરુ જેવા દીપડા જેવા એ ખાલી વાતોથી ભાગે નહીં પણ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય ને આપણા વેદોમાં કેટલી અદભૂત વાતો લખી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ અભ્યુપગત સમિત પાણી વેદોના આ એક મંત્રમાં બધી જ વાત આવી ગઈ સમાગમ કોનો કરવો સાબદે બ્રહ્મણી નિષ્ણાત શબ્દ બ્રહ્મમાં અને પરબ બંનેમાં નિષ્ણાત હોય શાસ્ત્રનું જ્ઞાન છે અને સાથે સાથે જ્ઞાન પ્રમાણે પરબ્રહ્મ નો અનુભવ છે એવા ગુરુદેવ મળ્યા છે એટલા માટે આ ભરેલી વાતો છે અને ભરેલી વાતથી તમે જુઓ આપણા હરિભક્તોના જીવનમાં કેટલા બધા હરિભક્તોના જીવનમાં સ્વભાવો બદલી રહ્યા છે એના ઘરના ફર્નિચરો ખોટા રંગરોગાન બદલી રહ્યા છે આ જીવન પરિવર્તન એટલા માટે દેખાય છે કે એની પાછળ આપણને પ્રગટ પ્રેરણા છે કેવી પ્રેરણા છે દાદા પ્રગટ પ્રેરણા છે મુક્તાનંદ સ્વામી આમ વાત કરી મુક્તાનંદ સ્વામીની વાત પછી આધારાનંદ સ્વામી એટલું જ લખ્યું કે મુક્તાનંદ સ્વામીના મુખથી આવી વાતો સાંભળી ત્યારે રાજા હઠીસિંહને ખૂબ આનંદ થયો અને તેમણે શ્રીહરિને પ્રગટ પ્રભુના રૂપમાં ઓળખ્યા દરબારને ખબર પડી ગઈ સ્વામીએ જે વાતો કરી છે ને મારા માટે કરી છે સ્વામી મને જ કહેવા માગે છે અરે દરબાર ભગવાન ભગવાન આપણે બધા બોલીએ છીએ એ પુરુષોત્તમ ક્યાં શોધી છો આ તમારા ઘરના આંગણે આવ્યા છે ને એ ઘેરે ચાલી આવિયા બ્રહ્મ મોલ વાસેરે એ જેને કે છે અક્ષરાતીના શેરે મારી ઘેરે ચાલી આ તમારા ઘરે સામે ચાલીને આવ્યા છે ને એ અક્ષર થી પર છે દેવોના દેવ છે ઈશ્વરના ઈશ્વર છે સમજાઈ ગઈ આ વાત પણ બીજાએ એવા ન માન્યા ઘણા બધા બેઠા હતા ને બીજાને આ વાત સમજાણી નહીં ચુમક ગમે એટલું મહાન હોય પણ એ લોઢાને જ ખેંચી શકે લાકડાને નહીં પ્લાસ્ટિકને નહીં સમજો છો ને એમ ગમે એવા મહાન સદગુરુ હોય પરંતુ સામેનું પાત્ર પણ મુમુક્ષુતા વાળું જોઈએ તો જ એ મુમુક્ષુતા વાળું પાત્ર આ જન્મે ગયા જન્મે જેના હૃદયમાં મુમુક્ષુતાનું બીજ પડ્યું છે એ જ ખેંચાય છે બધા નથી ખેંચાતા આવું થયું મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળીને રાજા હઠીભાઈના મનમાં શ્રીહરિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું મૂર્તિ બરાબર વસી ગઈ ત્યારે પ્રસન્ન થઈને તેઓ બોલ્યા શ્રીહરિના સ્વરૂપની સમજણ અને તેમની મૂર્તિ હવે મારા મનમાં ઉતરી ગઈ છે એટલે કદાચ કરોડો અંતરાય આવે પણ મારું મન હવે બીજે દોડશે જ નહીં સાધુની વાત સાંભળ્યા પછી આપણા અંતરમાં કેવો અહોભાવ થવો જોઈએ એ હવે સાંભળીએ ઘણી વાર તમને કહું છું આ વાતો હું વારંવાર વાંચું છું વારંવાર વિચારું છું કોઈક વાત બબ્બે ચાર ચાર દિવસ મારા મગજમાં વિચાર ચાલુ હોય નાની એવી વાત પણ ઘણી મોટી આપણને પ્રેરણાઓ આપે છે તમે સંતોને મળ્યા હશો ઘણી વાર મળ્યા હશો પણ સંતોની વાત સાંભળ્યા પછી આવો અહોભાવ આપણને થવો જોઈએ રવિવારના દિવસે અજીત ભગતે યોગી સ્વામીની વાત કરી હતી યોગી સ્વામી ના ઘણા બધા સદ્ગુણો છે પણ એમાંનો એક સદ્ગુણ રીતે થઈ શકે બાકી ન થઈ શકે યોગી સ્વામીને ધન્યવાદ એના માતા પિતાને ધન્યવાદ તેજીને ટકોર કહેવાય છે ને એમ ટકોરામાં સાધુ થઈ ગયા નિષ્કામ ટકોરાગી સ્વામી ના અક્ષરવાસની આપણે જે સભા કરી પુણ્યતિથિની ત્યારે ખૂબ સરસ એમના સદગુણો સાથે વાત કરી હતી રાત્રે મચ્છરદાનીમાં સુઈ ગયા હતા અને યોગી સ્વામી પાછા આવ્યા પગ દબાવવા લાગ્યા કરી હતી ને વાત કહેવા એ માગું છું તેજીને ટકોર અનેક જન્મ ગતિ પૈસા મેળવવા માટે મહેનત કરનારા ઢગલો છે દુનિયામાં એક જગ્યાએ નોકરી ન મળે તો બે જગ્યાએ ચાર જગ્યાએ તપાસ કરવા જશે અમેરિકાના વિજય એક વાર ન મળે તો દસ વાર મહેનત કરશે લીગલ ન મળે તો છેલ્લે ઈલીગલ એક નંબર નહીં તો બે નંબર ત્રણ નંબર ને ચાર ચાર નંબર સુધી મહેનત કરે એવી મહેનત ભગવાન માટે કોણ કરે છે અરે ગુણાતાનંદ સ્વામી કહે જગત માટે જેટલી મહેનત કરે છે એના દસમા ભાગની જો ઠાકોરજી માટે કરે ને તો પણ મહારાજ મૂર્તિ માંથી પ્રગટ થઈ આવે એ તો દયાળુ છે આ દુનિયાના બધા સંબંધો કન્ડિશનલ છે અનકન્ડિશનલ સંબંધ એક જ છે પુરુષોત્તમ નારાયણનો કોઈ શરત નથી કેવળ પ્રેમ થી પુકારો હૃદયના નિર્મળ પ્રેમ થી સાચા પ્રેમથી આત્મા જયારે પરમાત્માને પુકારે છે ને ત્યારે ભગવાનની કૃપાથી કોઈક એને સદગુરુ મળે છે જે સદગુરુ એ જીવનો હાથ ચાલે છે સંત દેવત હરે હાથ મે હાથા દિન હો ચરણ મેં નામે માથા એ સાધુ આત્માના હાથને પરમાત્માના હાથમાં સોંપી દે છે સંત મિલે સંદે પાવત પ્રાણી પરમપદા બઢત હે પ્રભુ પદ ને બધારી ભક્તો મંતવ્ય લખે છે પણ આપણે હવે બીજું કરીએ એક નવું નવું કરવું જોઈએ લગભગ કેટલા કેટલા ચાલે પચીસ સાગરની સારામાં સારી પંક્તિ તો મોઢે હોવી જોઈએ હા આ અદભુત પ્રસાદીના શબ્દો છે દરબારની વાત સાંભળો હવે કરોડો અંતરાય આવશે છતાં મારું મન આ મૂર્તિ મૂકી ક્યાંય નહીં જાય શ્રીહરિ રૂપી ચિંતામણી આજે મને મળી ગયો છે મારે હવે બીજા કોઈનો ખપ નથી રહ્યો તેથી હું પુરાણી પંડિત જોગી કે જતી તેમની પાસે જઈને હવે શું પૂછું શ્રીહરિના સ્વરૂપની વાત જ્યારથી મેં સાંભળી છે ત્યારથી મારી આંતરિક શક્તિઓ બધી ટળી ગઈ છે અનેક અજ્ઞાનને ટાળનારા મહાપ્રભુ શ્રીહરિ આવીને મને મળ્યા છે માટે મારે હવે બીજા કોઈમાં વિશ્વાસ કરવાનું રહ્યું નથી હવે મારા મનમાં સ્વર્ગ આદિ સુખને ભોગવાની પણ ઈચ્છા નથી રહી કદાચ સ્વર્ગ મળે એને પણ હું લાત મારી દઉં પ્રત્યક્ષ પ્રભુ મળ્યા એટલે ચાર પ્રકારની મુક્તિ પણ હવે મારે મારા માટે શું અનંત અને અપરિમિત પરમાત્માના ધામમાં વાસ મળ્યો એટલે જન્મ મરણ ઇત્યાદિનો ત્રાસ રાજાને જે અહોભાવ જાગ્યો છે પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ સાચા અર્થમાં જેને કહેવાય ને એ આ છે મન માને અબમોર શ્રીહરિતા કે મૂર્તે કબુ મન ન કરે દોર વિઘ્ન કરે મારું મન હવે મૂર્તિમાં માની ગયું છે આપણા નંદ સંતોના એવા એક પદ નહીં બે પદ નહીં સેકડો પદો છે એ હરિવર હિર લો રે રે મંદિર માં બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે હરિ એ હીરો છે સ્વામીનો ભાવ જુઓ આ હરિરૂપી હીરો મને મળ્યો મળ્યો એનો આનંદ નથી પણ સ્વામીના શબ્દોને વિચારજો એ હરિવર હિરલો રે હિરલો લાધ્યો રે મંદિર માં આ હિરલો મને ક્યાં મળ્યો મંદિરમાં એટલે ઘરમાં જ આ મંદિર નહીં મારા ઘરમાં બેઠા બેઠા મળી ગયો આપણે હિમાલયમાં જઈએ અને દસ વર્ષ તપ કરીએ અને પછી શ્રીજી મારા પ્રગટ થાય અને એમ કે તમે લોયાધામમાં જાઓ ત્યાંની કથા સાંભળજો તો હું તમારા હૃદયમાં પ્રગટ આવીશ પછી આપણે કથા સાંભળીએ ને પણ એમાં આપણને થોડો અહંકાર રે કયો અહંકાર રે કે આપણે દસ વર્ષ તપ કર્યું છે આટલી મહેનત કરી છે ત્યારે આ આપણને પ્રાપ્તિ થઈ છે બ્રહ્માનંદ સ્વામી તો મહારાજ ની આગળ ગળી ગયા પીગળી ગયા મહારાજ આવી મોટી પ્રાપ્તિ ક્યાં ક્યાં અમે આપ જીવન જાણું છું ક્યાં અમે ક્યાં તમે જીવન જાણું છો કે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું મળવું તમારું છે મોંઘું જીવન જાણું છો કે તો સહુ થયું છે સોંઘું જીવન જાણું છું મારા સાચા છો સનેહી જીવન જાણું છું જોઈ જોઈ જોયું વળી તે હે જીવન જાણું છું એકવાર વાર નહીં બે વાર નહીં હજારો વાર મેં વિચારીને જોઈ લીધું તમારા સિવાય મારું કોણ છે એ હરિવર હીર લો રે હીરલો લો લાધ્યો રે મંદિર માં હાથ આવ્યો છે હીરો અજબ અલોકિક બ્રહ્માનંદ સ્વામીના શબ્દો કથા દ્વારા ભગવાનની મૂર્તિનો મહિમા જાગે અને ત્યાર પછી આ કીર્તનો પ્રેમાનંદ સ્વામીના સ્વામીના કે પછી નિષ્ફળાંત સ્વામીના આપણે સાંભળીએ તો સમજીને ગાઈએ ને એનો કેફ જ જુદો હોય હા એનો કેફ જ કંઈક અલૌકિક હોય નિષ્ફળાન સ્વામીના તો એવા એવા શબ્દો છે એકંગાલ તે પણ એ બાઈ મારો રે આ મહારાજે મારું કંગાળ પણ કાઢી નાખ્યું મારું દારિદ્ર દૂર કરી દીધું મારું દુઃખ માત્ર ટાળી નાખ્યું શું અદભુત રાજા વાત કરે છે હા સ્વર્ગ મને મળે ને તો પણ હવે છોડી દઉં હવે મારા મનમાં સ્વર્ગની પણ ઈચ્છા નથી હવે હું જોગી જતી પંડિત સંન્યાસી પાસે જઈને શું પૂછું જે મળવા જેવું હતું એ મને મળી કહ્યું જેવું હતું એ હું પામી ચૂક્યો એ પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત ભગવાનનું એક નામ છે પૂર્ણ કયું નામ છે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः सुशान्तिर्भवतु वेदो न शान्तिमन्त्रचे भगवान् पूर्णचे ભગવાનમાંથી જે કંઈ નીકળ્યું છે પૂર્ણ છે છતાં પણ પૂર્ણમાંથી પૂર્ણ નીકળ્યું છતાં ભગવાનનું પૂર્ણપણું અપૂર્ણ નથી થતું શબ્દો જુઓ સમજવા જેવા છે વેદોનો સમજવા જેવા મંત્ર ભગવાન એક જ તત્વ પૂર્ણ છે એ તત્વ જ્યારે જીવને મળે છે ત્યારે જ એને પૂર્ણ શાંતિ પૂર્ણ સંતોષ અને પૂર્ણ સુખ મળે છે બાકી ભગવાન સિવાયની દરેક જગ્યાએ આભાસવાળી શાંતિ આભાસવાળું સુખ એના સિવાય કશું નથી રણમાં તરસ્યા થયેલા મૃગલાને સરોવર પાણીનું દેખાય અને પાણી જોઈને દોડે એને આનંદ ચોક્કસ છે પાણી દેખાય છે તરસ લાગી છે પાણી મેળવવા માટે દોડે છે પણ શું એ મૃગ જળ મૃગની પ્યાસ બુજાવી શકે ખરું આશીત ભગત કેમ એ છે જ નહીં કેવી રીતે બુજાવી શકે એવી રીતે જગતમાં સુખ છે જ નહીં તો મળે ખરું મુકેશભાઈ કોઈને બે વર્ષે સમજાય અને કોઈને બાણું વર્ષે સમજાય ફેર આટલો જ છે પણ સમજાય છે આ ખરું એ પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી વામ્યા એ વામ્યા રે દોખ અપાર શ્રી હરે સંત મળી જામ્યા જામ્યા રે સુખ

અમે સંતો ઓરડાના પદો ગાયા આરતી કરી બે વાતો કરી એમણે રિક્વેસ્ટ કરી સ્વામી મારે કીર્તન ઠાકોરજી આગળ ગાવું છે એમણે જ સખી આ નંદ હરી મુખ જોઈને હું થઈ છું ઘેલી કેવા શબ્દો એમણે જે બધા પદો ચારે ચાર પદો થઈને પ્રેમથી ગાયા ને અમે ઠાકોરજી નો અભિષેક કરતા હતા ઘણો લાંબો અભિષેક ચાલ્યો પછી મેં હરિભક્તોને કહ્યું કે હવે તમે જેને કીર્તન આવડતા એ બોલો રાજેશભાઈ સુતરિયા એમણે કીર્તન મોઢે ગાયું જોયા વગર ગાયું ચોપડી લીધા વગર એ નિષ્કુળાંદ સ્વામીના શબ્દો એમણે જે ગાયા શબ્દોમાં તાકાત છે શબ્દ જેવું કોઈ બળવાન નથી પણ એ કયા શબ્દો આ વચનામૃતના એ કયા શબ્દો સ્વામીની વાતોના એ કયા શબ્દો પૂજ્યપાત ગુરુદેવ જેવા સત્પુરુષના મુખે નીકળેલા પ્રગટ થયેલા શબ્દો આવા કીર્તનો એટલે આજે નિયમ રાખો હરિચરિત્રામૃત સાગરની કથા રોજ આવે છે ને આપણે વચ્ચે વચ્ચે કડી બધી આખું લિસ્ટ બધાને મોકલી આપશું ઇમેલથી પણ બધા એક બે ત્રણ ચાર પાંચ પચીસ જેટલી થાય એટલી કડી યાદ કરો સ્વામી કેવું અદભુત લખે છે હવે કોઈ દુઃખ રહ્યું નથી હવે તો આ અંતર સુખથી છલકાય છે હવે કોઈ કામ અધૂરું રહ્યું નથી હવે તો જગતમાં જય જય કાર થઈ ગયો નિષ્કુળાંદ સ્વામી એવા કેફમાં આવી ગયા છે એવા કેફમાં સ્વામી તો આવા પદ એકવાર નહીં અનેક વાર લખ્યા છે પુરુષોત્તમ પ્રકાશ આખો ગ્રંથ કેફ નો છે એ ગ્રંથની જો મહિમા પૂર્વક કથા થાય અથવા મહિમાથી કથા સાંભળે ને તો ગમે એવો પાપી હોય ને એને વિશ્વાસ આવી જાય કે મારું કલ્યાણ થશે થશે ને થશે આવો કેફ છે સ્વામીને એ ગ્રંથ જયારે સ્વામી લખ્યો ત્યારે સ્વામી પાગલ બની ગયા હતા કોઈની સાથે વાત ન કરે જમવા ન જાય કોઈ પૂછે તો જવાબ ના આપે આવા સ્વામી ઉન્મત્ત બની ગયા હતા કેફમાં આવી ગયા હતા પુરુષોત્તમ મૂર્તિના નશામાં આવી ગયા હતા પછી તો ગોપાળાનંદ સ્વામી સુધી વાત પહોંચી સ્વામી આવીને ભાઈ સાધુ છે શું કેમ બોલતા નથી ચાલતા નથી જમતા નથી સુતા નથી પીતા નથી પણ એ નિષ્કુળાનંદ સ્વામીની મસ્તીનું રહસ્ય હતું મૂર્તિ

પણ પુરુષોત્તમ નારાયણ ની મસ્તી આ પુરુષોત્તમ નારાયણનો નશો આ પુરુષોત્તમ નારાયણનો કેફ એક વાર જેને ચડી જાય ને એક વાર જેને ચડી જાય રાજા કે સ્વર્ગને ઠોકર મારી દો હવે નિષ્કુળાન સ્વાય પાસે હતું શું બેંક બેલેન્સ હતું કઈ મૂર્તિ હતી એની પાસે પ્રેમાનંદ સ્વાય પાસે શું હતું બ્રહ્માનંદ સ્વાય પાસે શું હતું આપણે કંગાળ એટલા માટે છીએ કે આપણને મૂર્તિ મળી છે પણ ઓળખાણી નથી આ પીવડા મહારાજ કેવા મહારાજ અમૃતની ખાણ હોય ને અમૃતની ખાણ એના કરતા પણ મીઠા મહારાજ સ્વામીની વાત યાદ કરું જ્યાં સુધી જીવને જ્યાં સુધી જીવની ઇન્દ્રિયો શબ્દ આદિ પંચ વિષયમાં આસક્ત છે ત્યાં સુધી એને પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ અનુભવાતું નથી આસક્તિ જે આવી ગઈ છે ને એને લીધે મૂર્તિ મળી છે છતાં ઓળખાતી નથી આટલો સુધારો કરવાનો છે રાજાને એવો કેફેડો હા અદભુત વાતો છે હજી રાજા આગળ વાત કરે છે

शरण जे आया लख चौरासी से सद्य छोड़ाया प्रत्यक्ष हरी शरण जे आया लख चौरासी से सद्य छोड़ाया संत अनंत के कारज भय वो संत अनंत के कारज भय वो श्रीहरि के जब શરણ ગયે જેણે જેણે શ્રીહરિના ચરણ પકડ્યા એવા અનંત સંત એ બધાના કામ થઈ ગયા રાજા કહે છે જેની બુદ્ધિમાં રાત દિવસ ભૌતિક સુખની જ વાસના ભરી હોય એવા પ્રાકૃત મતી પરમાત્માને સમજવા કે પામવાની પહોંચ જ ક્યાં છે એ તો કંગાળ છે હમણાં ગુરુજીની કથા મેં સંતો સાંભળતા હતા અદભુત વાત કરી સાધુની શોભા સાધુની સમૃદ્ધિ ત્યાગ અને વૈરાગ્ય છે ઊંચું આસન જાજી પ્રતિષ્ઠા મોટું પદ ઝાઝા રૂપિયા સારું મકાન સારી ગાડી આ સાધુની સમૃદ્ધિ નથી ગુરુજી એટલી સરસ વાત કરી સાચા વૈરાગી અને સાચા સંતના મતે તો આવી જગ્યાએ જે છે આવી સમૃદ્ધિમાં જે ભિખારી સાચા સત્પુરુષો આ મત છે કરોડો વર્ષ સુધી જપ અને તપ વગેરે સાધન કરે તો પણ સાચા સદગુરુ ન મળે ત્યાં સુધી તેને યથાર્થ જ્ઞાન થતું જ નથી પ્રગટ ભગવાન પ્રગટ સદગુરુ આ સત્સંગ પ્રગટનો સત્સંગ છે હું ઘણી વાર કથામાં વાત કરું છું આજે ફરી કરી દઉં આ સત્સંગ સમજણનો છે કઈ સમજણ કેળવવાની છે પ્રગટની સમજણ એટલે આ સત્સંગ પ્રગટનો છે એ પ્રગટનો સત્સંગ ક્યારે થાય મુકેશભાઈ કોઈ ટોકનાર હથોડી મારનાર હોય ને એટલે આ સત્સંગ રોકવા ટોકવાનો છે આ ત્રણ વાત સમજવાની છે સત્સંગ સમજણનો છે સત્સંગ પ્રગટનો છે અને સત્સંગ રોકવા ઢોકવાનો છે કોઈ કેનાર હોય ને તો આ જીવ જાગે તો ભગવાનનું ભજન કરે બાકી તો કરે એવો છે નહી વચનામૃતમાં મહારાજે કેવી વાત કરી છે થોડી આજે સંભળાવું તમને કાર્યાણીનું વચનામૃત સાતમ એક જ લાઈન ખાલી વાંચું છું એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યાંતિક કલ્યાણ કહીએ છીએ ધ ડેફિનેશન ઓફ અલ્ટિમેટ લિબરેશન આત્યાંતિક કલ્યાણ એની પરિભાષા આટલી જ છે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા મારે ભગવાનને મેળવવાના છે એમ નહીં મને મહારાજા પીવડા મહારાજ મળી ગયા છે આ અક્ષરધામમાં જે છે ને એ જ આ છે ભક્તિ માતાના કુખે જે પ્રગટ થયા છે ને એ જ આ છે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે જે બિરાજમાન છે ને એ જ આ પીવડા મહારાજ લોયા ધામમાં છે આ પ્રત્યક્ષ નિષ્ઠા અરે ગુણાત્યાનંદ સ્વામી શું લખે જુઓ પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય કેટલા નિયમ પાળે તો પણ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાનને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો પણ કલ્યાણ થઈ જાય વાહ ગુણાતીતાનંદ સ્વામી વાહ શિક્ષ મારી સ્વામી હતો પ્રગટ ભગવાન વિના કે પ્રગટ સાધુ વિના કરોડ નિયમ પાળે તો પણ કલ્યાણ થાય પ્રગટ ભગવાન કે પ્રગટ સંઘ એની આજ્ઞાથી એક જ નિયમ પાડે ખાલી કેટલો તો પણ સ્વામી કે કલ્યાણ થઈ જાય એવા બહુ દાખલાઓ છે અત્યારે દાખલા તમને આપવા બેસુ ને ઊંધે માથે લટકીને તપ કરતા તા ને એને કલ્યાણ નથી મળ્યું દૂધપાક ને માલપુડા ખાનારા જુદા ભરવાડ જેવા હતા ને એ કલ્યાણ લઈ ગયા કેમ સો જન્મથી બ્રહ્મચર્ય પાલનારા હતા ને એ ભટકી પડ્યા દાદા જેમ ભલે બે લગ્ન કર્યા હતા પણ મહારાજ કહે એમ મુક્તાનંદ સ્વામી કહે એમ એનું જીવન હતું તો આપણે બધા જ કહીએ છીએ એ તો અક્ષર ધામના મુક્ત હતા પૃથ્વી ઉપર છતે દે ધામમાં બેઠા હતા મેં કહ્યું હતું ઘણી વાર સાધુની અને મહારાજની આજ્ઞાથી એક નિયમ હું છે ને કથામાં બધું કથા કરવાની ઉત્સવો કરવાના આયોજન કરવાના ઘણી વાર દેખાય આપણી મોટા ભાગની વાત પાયા વિનાની હોય છે નમાલી હોય છે આપણી વાહ વાહ એ પણ ઘણી વાસ્તવિક નથી હોતી આપણે ઘણા દિવસથી કહીએ છીએ પિયો મહારાજના પાટોત્સવ નિમિત્તે નિયમ લેજો ભીખુ દાદા આજે એકસો ને છાસઠ ભક્તોએ નિયમ લીધા છે ત્રણસો 400 ચારસો ભક્તો કથા સાંભળે ડેલી નાનો નિયમ રાખો છવ્વીસ જુલાઈએ પૂજ્ય ગુરુજી નો જન્મ દિવસ છે તે દિવસે જુલાઈ એ પૂરો થવાનો છે હજી તો કેટલા દોઢસો જેટલા દિવસ બાકી છે દોઢસો દિવસમાં તમારાથી થાય તો દોઢસો માળા કરજો થાય તો એક હજાર માળા કરજો થાય તો એકાવન માળા કરજો ગુરુજીની આજ્ઞા છે વંદુના પદના પાઠ મોટા પુરુષની આજ્ઞાથી આપણે નક્કી કર્યું છે જે ગુરુજીએ બે નિયમ આપ્યા છે મંત્ર જપ અથવા તો વંદુના પદના પાઠ એ મારી આજ્ઞા છે અથવા ભક્તોને જે નિયમ લેવું હોય તે નાનકડું આપણે ફોર્મ બનાવ્યું છે આપણી વેબસાઇટ ઉપર તમને પહેલા જ પેજ ઉપર એ ફોર્મ મળશે બધા ભક્તોને મારી રિક્વેસ્ટ એક નિયમની કિંમત નથી પણ એ નિયમ કોના નિમિત્તે લો છો તમે આ પીવડા મહારાજના પાઠોત્સવ નિમિત્તે જે આપણા પ્રગટ છે આપણા મનોરથને પૂરા કરનારા છે એ નિયમ કોની આજ્ઞાથી લઈએ છીએ આપણા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી લઈએ છીએ બધા ભક્તો નાનામાં નાનો નિયમ ભલે તમે પાટોસો સુધીમાં મહારાજને યાદ કરી બે માળા કરજો એક માળા કરજો આટલું નિયમ તો લો મારી તમને બધા ભક્તોને વિનંતી આ કથા સાંભળ્યા પછી તમે સાંભળો છો ઘણા ભક્તો પૂછતા હોય ફોન આવે ત્યારે શું સેવા કરીએ શું સેવા કરીએ પૈસા આપવાની વાત હોય તો સમજી શકાય કોઈની કોઈની શક્તિ હોય 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 ન મંદિરમાં આવવાની વાત કોઈ આવી શકે પણ આમાં તો કઈ કરવાનું નથી આ જીવ ગુણાતાનંદ સ્વામી કે અઘરા અઘરું જે છે ભજન કરવાનું થાય ત્યાં જ પાછો પડે છે બધા ભક્તોને એકસો ને છાસઠ આટલું આપણે કીધું આટલી મોટી મોટી વાતો કરી આટલા ભક્તો લીધા ના ફોર્મ અલગ ભરો ભરો પર્સનલ પાંચ જણા છો પાંચે ફોર્મ બે મિનિટની અરે બે સેકન્ડ લાગશે ફોર્મ ભરતા ખાલી પણ પિતાનું નામ હોય મમ્મીનું નામ હોય દીકરાનું નામ હોય ભાઈનું નામ હોય કે આ નામ અને આટલું નિયમ રાખે છે પાટોત્સવ સુધીમાં એટલે કે છવ્વીસ જુલાઈ થી એકત્રીસ જુલાઈ પહેલા આટલી માળા અથવા આટલા વંદુના પદના પાઠ હું કરીશ આટલો નિયમ તો રાખો ભક્તો ગુણાતાનંદ સ્વામી એટલે કહે છે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ પાળે તો પણ કલ્યાણ થઈ જાય માટે આ વર્ષે તો પીવડા મહારાજ નિમિત્તે બધાને નિયમ લેવાના છે લેશો તો મહારાજ અનંત રાજી થશે પૂજ્ય ગુરુજી અનંત ઘણા રાજી થશે આપણે આજે સંકલ્પ જ કરી નાખીએ દાદા હું જ પાછળ પડી જાઉં લાકડી લઈને હું એક બહુ સારા ચિંતક ની વાત કરું દાદા બહુ સત્ય વાત છે જે જે સમાજમાં બહુ વધારે પડતું બોલવાનું થયું ને તેનું પાલન ઓછું થઈ ગયું અને જે સમાજમાં ઓછું બોલાતું હતું ત્યાં પાલન વધારે થયું એટલે આપણે ત્યાં દરરોજ સવારે કથા સાંજે કથા બધા જોરદાર કથા પણ કથા જોરદાર તમે જોરદાર કે નહીં તો કયો વાત તો સાચી ને અને હજી જો આમાં કાર્ય તો જાજામ જાજા ઓછામાં ઓછા ન્યુજર્સી વાળા નીકળશે દાદા દીવા નીચે જ અંધારું હોય ઘણીવાર બોલો કચાશ એટલી બધી પડી છે જો જગાડનાર કોઈ ન હોય ને કોઈ સદગુરુ ન મળે ને તો આ જીવ પોતાના બળે અક્ષરધામ શું આ માયાથી બહાર નીકળી શકે એમ છે જ નહીં આ માયા તો કેવી ખતરનાક છે એટલે મહારાજને રાજી કરવા બધા ભક્તો નિયમ લેજો એક હજાર નામ પૂરા નહીં થાય ને ત્યાં સુધી હું ઠપકાયા જ કરવાનો જોવે તો ત્રણસો ચારસો ભક્તો કથા સાંભળે છે બધા ભક્તો જો નિયમ લે તો પાંચસો ફોર્મ તો ભરાઈ જાય દાદા તો પાંચસો તો બાકીના એમની એની મે ભરાઈ જશે પણ આપણે નિયમ લેવાના છે મહારાજને રાજી કરવા માટેના નિયમ છે ભગવાનનું ભજન કરવા માટેના આ પ્રગટ પીવડા મહારાજ પ્રગટ આપણા પૂજ્ય ગુરુજી એમની આજ્ઞાથી નિયમ લેવાના છે ગુરુજી કેટલી સરસ વાત કરે ગુરુજીના બે ત્રણ સૂત્રાજે વાંચું જો જીવન સત્સંગ પ્રધાન બનાવો પચાસ વર્ષની ઉંમર થાય પછી વિષયોને વિરામ આપી દો ગુરુજીની કેટલી અદ્ભુત વાત છે સત્સંગ પ્રધાન જીવન કરો આપણું બિઝનેસ પ્રધાન જીવન બનતું જાય છે આપણું જીવન વૈભવ પ્રધાન બનતું જાય છે આપણું જીવન ભોગ પ્રધાન બનતું જાય છે આપણી ભૂલ છે જીવન સત્સંગ પ્રધાન હોવું જોઈએ હા તમે મોટા મહેલમાં રહો સોનાની દ્વારિકા બનાવો પણ એના મધ્યમાં કૃષ્ણને રાખો તમને ભગવાન શક્તિ આપે તો બિલગેટ્સ કરતા આગળ વધો પણ તમારી સમૃદ્ધિ રાજા જનક જેવી હોય હે દાદા ઓસામાં એનો અર્થ છે ગુરુજીના આવા સારા સૂત્રો આપણે જે એપ બનાવ્યું છે એ એપ એન્ડ્રોઈડ ફોન માટે પણ છે એપલ ફોન માટે પણ છે ઘણા બધા ભક્તો વાપરે છે એમાં ડેઇલી ગુરુજીની કથામાંથી લખેલું એક નાનકડું સૂત્ર એમના મૂળ શબ્દોમાં જ આપણે બધાને મોકલીએ છીએ એટલા સુંદર નાના નાના અદ્ભુત સૂત્રો હોય છે તમે જો ડાઉનલોડ ન કર્યું હોય તો કરજો વસાવજો આ એક નાનું સૂત્ર તમે વાંચજો કોઈને શેર કરજો પણ એવી નાની નાની વાત બીજા બે ત્રણ સૂત્ર ગુરુજીના વાંચું જીવનને સારી રીતે તરવું હોય તો શ્રીહરિનું શરણું સ્વીકારી લો બાકી માયામાં તણાવવાનું જ છે તરવું હોય તો ભગવાનનું શરણું સ્વીકારી લો ભગવાનને શરણે થઈ જઈએ શિષ્ય તે હમ સાધિમામ તમ પ્રપન્નમ અર્જુને પ્રતિજ્ઞા કરી ગીતાજીમાં બીજા અધ્યાયમાં આપણે પણ આજે પ્રતિજ્ઞા કરીએ હે પ્રભુ હું તારો છું ગમે તેવો તો એ બ્રહ્માનંદ સ્વામીની જેમ તારો છું તમારો છું ગુરુજી કેટલી સરસ વાત કરે મહાનમાં મહાન નૌકા હોય તો ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ છે હૃદયથી ભગવાનને પોતાના ધણી સ્વીકારવા એનું નામ શરણાગતિ જંગલમાં ભૂલી પડેલી બકરી સિંહના પગલા ઉપર બેસી જાય એમ જગતમાં ભૂલા પડેલા આપણે બસ હવે મારું જો કલ્યાણ કરશે તો આ પીવડા મહારાજ કરશે આ પૂજ્ય પાત ગુરુદેવ કરશે આ શરણાગતિ છે કેવી અદભુત વાત સંસારમાં રહેવું એ ભૂલ નથી પણ સંસારમાં રહીને મૂર્ખતાનો ત્યાગ ન કરવો એ તો મોટી ભૂલ છે ઇફ બોટ ઇઝ ઇન ધ વોટર ધેર ઇઝ નો પ્રોબ્લેમ બટ ઇફ વોટર ઇઝ ઇન ધ બોટ ધેન પ્રોબ્લેમ જહાજ પાણીમાં છે ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ એ પાણી જો જહાજમાં આવ્યું તો અમથાલાલ ભાઈ હતા હોળીમાં બેઠેલા અને હોળી ચાલતી થઈ એમાં એક કાણું પડ્યું પાણીની શેર અંદર આવવા લાગી તે અંથાલાલ ભાઈ બીજી બાજુ કાણું પાડ્યું પેલા કે શું કરે છે તે કે આ કાણું પડ્યું છે ને પાણી અંદર આવે ત્યા બીજું પાડ દેવ ત્યાં બાદ જતું રહી લો આવા દુનિયાના જાજા માણસો છે આવા એક કાણું પડ્યું હોય ને તો પાછું બીજું પાડે કે કાલે ડૂબતો હોય તો તું આજે જ ડૂબી જા હોય તો પાછી જોડે આપે એટલા માટે ભક્તો આ વારંવાર વાંચું છું ને અરે ગુણાચાર સ્વામીની એક વાત આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી આજ તો પ્રગટ ભગવાન છે પ્રગટ સાધુ છે પ્રગટ ધર્મ છે અને આ સમયમાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે આ મહારાજ પ્રગટ આ સાધુ પ્રગટ અને આ ધર્મ પણ પ્રગટ અહીંયા પંચવર્તમાન પળાઈ છે અહીંયા અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પળાઈ છે જે અક્ષરધામમાં ધર્મ નિયમ પાળે છે ને એવું વાતાવરણ આપણા લોયાધામ પરિવારમાં છે એવા સંતો એવા હરિભક્તો માટે ભક્તો અદભુત છે રાજા કેવી સરસ વાત વાત કરે થોડી વાંચી બહુ લાંબી છે છે આ તો સમજવા જેવી નારદજી વગેરે મોટા કહેવાય પણ જયારે સદગુરુ મળ્યા ત્યારે તેઓ સિદ્ધ થયા જયારે તેમને વર્ણનુક આશ્રમનું માન ટળ્યું ત્યારે જ પરમપદની પ્રાપ્તિ રૂપ મોક્ષ મળ્યો છે જે જે જીવ પ્રત્યક્ષ શ્રીહરિને શરણે આવ્યા તેમને શ્રીહરિએ લખ સત્વરે છોડાવ્યા છે જ્યારે જીવ શ્રીહરિને શરણે ગયા ત્યારે અનેક સંતોનું કાર્ય સફળ થયું છે તે પ્રત્યક્ષ શ્રીહરી આપ મને પ્રાપ્ત થયા છો હવે મારે કંઈ કરવાનું બાકી રહ્યું નથી હવે આપ કહો તેમ હું કરું આવું દરબાર હઠીભાઈ બોલ્યા હરિએ હઠીભાઈના શબ્દો સાંભળ્યા પછી પ્રભુ મનમાં ખૂબ જ સ્નેહ લાવીને બોલ્યા અમારા અને આ સંતોના તમને જે દર્શન થયા છે તેને તમે દિનરાત સંભાળતા રહેજો અને મુક્તાનંદ સ્વામીએ જે વાતો કહી છે તેને પણ તમે પ્રેમથી યાદ રાખજો મોક્ષના સાધન માટે આટલું જ મૂળ છે એ સિવાયની બીજી વાતમાં તમે ભૂલા પડતા નહીં હવે શ્રીજી મહારાજ દરબારને ખૂબ સરસ વાત કરે છે બહુ સરસ વાત છે મુક્તાનંદ સ્વામી જે વાત કરી એ આપણે સાંભળી લીધી પછી દરબારે જે વાત કરી એ પણ આપણે આજે સાંભળી હવે શ્રીજી મહારાજની વાત પણ ધ્યાનથી જો સાંભળવી હોય તો આપણે એક કલાક તો જોઈએ છે દસ મિનિટમાં પૂરી કરશું તો મજા નહીં આવે કેમ કે લાંબી છે હજી લગભગ હજી કેટલી ચોપાઈ હજી તો પચીસ જેટલી ચોપાઈ બાકી છે તો આપણે આવતીકાલે શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની